मॉर्निंग विद्यार्थी मित्रों, तथा ऑनलाइन एजुकेशन लेक्चर में आपको हार्दिक स्वागत छे। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર બધા મજા માને। આજે હવે આપણે જે યુનિટ 3 એટલે કે ચેપ્ટર 3 જોતાના માર્ગ એમાં છેલ્લે મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકાર હતા માર્ગની મૂલ્ય સાપેક્ષતા એમાં ટોપિક 8.3 માં બે પ્રકાર તમને સમજાવી દીધા। હવે આજે આપણે ટોપિક 8.2 માં તમને બે પ્રકાર સમજાવવાના। ટોપિક 8.3 છે એમાં આપણે બીજા ત્રણ પ્રકાર છે જોવાના છે। તો માંગણી મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારમાં ટોપિક નંબર 8.3 છે એમાં પોઈન્ટ નંબર એકમ મૂલ્ય સાપેક્ષમાં એટલે કે જેટલી એકમ મૂલ્ય સાપેક્ષમાંમાં કે જ્યારે કિંમતની ટકાવારીમાં ફેરફાર થાય અને માંગણી ટકાવારીમાં ફેરફાર થાય ઇક્વલિટી જુઓ फेरफार સ્વપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે સમકક્ષ ઇક્વલ તેમ કહેવાય જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પડતો હોય। દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% નો ઘટાડો થાય તો તેની વસ્તુની માંગમાં 5% નો વધારો થાય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષતામાં એકમ એટલે કે મૂલ્ય સાપેક્ષ 1 છે તેમ કહેવાય। એટલે કે જેટલી કિંમત વધે છે એટલી જ માંગ વધઘટ થાય। માની કે કિંમતમાં ફક્ત 1% નો ફેરફાર થશે તો માંગમાં પણ કેટલો થશે તો કે 1% નો ફેરફાર થાય છે। તો આયા એકમ મૂલ્ય સાપેક્ષમાં તો જે રીતના મેં માંગ લેવામાં આવ્યું છે કે જેટલી કિંમતમાં ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય। જો કિંમતમાં 5% નો ફેરફાર થાય તો માંગમાં પણ 5% નો ફેરફાર થશે। જો કિંમત 10% વધે છે તો માંગ 10% ઘટશે। અને એટલો વ્યસ્ત સંબંધ છે એટલું સાબિત રહેશે। એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે તમે 1% નો ફેરફાર કરો તો માંગમાં પણ 1% નો ફેરફાર થાય। તો આને આપણા નિયમ પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ટોપિક જે છે આજના માંગના મૂલ્ય સાપેક્ષના આજે પ્રકાર તેમાં ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। તો એ આકૃતિમાં પણ કહે છે જેટલી કિંમત અહીંયા હલનચલન થાય એટલી જ માંગમાં હલનચલન થાય। આ છે ડીડી રેખા એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। જો કિંમત છે વધે છે તો માંગ ઘટે છે, જો કિંમત ઘટે છે તો માંગ વધે છે। પહેલાનો નિયમ ફેરફાર આપણે જોવાનો છે 5% નો વધારો થાય છે તો માંગમાં 5% નો ઘટાડો થાય છે તો આને કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। ત્યાર પછી ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ। મૂલ્ય સાપેક્ષ માંગમાં જે સૂત્ર છે કાજેમ આ બાબત ધ્યાન રાખવાની કિંમત અને માંગ વચ્ચેની જે બાબત છે શું સાબિત કરે તો કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં જો ટકાવારી ફેરફાર વધુ હોય મીટર દર ને લેસ ધેન તો તમારે છે તો કે મીટર દર ને જમણો આધાર પર દેવાનો આથી આ આપણે કોણ છે જે રસ્તાઈ ની વસ્તુ હોય એવું યાદ રાખો। આ અમે દેશી ગામ શીખતા ને ત્યારે શીખવાયું તો તમે તો મેથ્સ નો બધે પાવર ફૂલ લેતા તો તમે 11 માં કોઈ જાઓ કે સ્ટેપ ક્લિયર કરીને એવાનું દસવાનું। તો હવે તમારે અહીંયા જોવાનું શું લીધું એ કે વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર છે એના કરતા વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર કેટલો હોય છે તો વધુ હોય। તો વધુ હોવાને કારણે જે કાંઈ પણ બાબત કેટલો ફેરફાર હવે એ અહીંયા પરફેક્ટ ન હોય માનો કે કિંમત છે તો બધી આકૃતિમાં સમજાવતા ચાલતું લખવું જાવ બોજો કોઈ ટેક્સ ઉપાય હશે 5% ફેરફાર થાય તો માંગ છે એની કદાચ 7% પર હોય 10% પર હોય વધે છે એ યાદ રાખો। સમજાણું કે જ્યારે મૂલ્ય સાપેક્ષ માંગ ફક્ત આપેલી હોય તો એમાં આપણે જે કાંઈ પણ પ્રમાણ છે સિવા p greater than 1 તો એના પ્રમાણે કહી શકીએ કે આ વસ્તુની કિંમતમાં 10% નો ફેરફાર છે તો તેના પરિણામે તેની વસ્તુની માંગમાં 30% નો ફેરફાર વધારે છે। અહીં 5% ગણતરી 7% એવો 10% 15% હોય પણ ઓછું પણ નથી ઇક્વલ પણ નથી ઇક્વલ પણ નથી।
तो आया आपने कह सकते हैं कि मूल्य सापेक्ष मांग का जारे जे वस्तु मार्केट की अंदर जेने मां फक्त 10% कीमत तो 5% जे थे फायदा है वो आया पहले सामान्य होतो है मान लीजिए कि आया कीमत होती तो पहले आया से कीमत से रखता कि कितना बड़ा और करीब 10% दिया 5% ही और तो 20% में ये 15% 5% में क्या है 5% के अंदर मांग कितनी बिजली आया तो 5% आया सी प्लस આપણે માર્ક પછી એટલે કહી શકીએ કે 10% ઉપર વધારો થાય છે 20% વધારો થાય છે તો આ પ્રમાણે મૂલ્ય સાપેક્ષ માર્ક જે હોય જેમાં કે જેટલી ટકાવારી ફેરફાર કિંમતમાં છે એના કરતાં માર્કનો ટકાવારી ફેરફાર વધુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ચોથો પ્રકારનો મૂલ્ય સાપેક્ષ માર્ક કે જેમાં કિંમતની સામાન્ય એવા ફેરફારને કારણે પણ એટલે કે કિંમતમાં 10% 5% ફેરફારને કારણે પણ માર્કમાં 30% જેટલો ફેરફાર આઈ છે જેના કેટર ને તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણા જે આ ટોપિકમાં જે ચોથો પોઈન્ટ છે મૂલ્ય સાપેક્ષ માર્ગ ત્યાર પછી કે જે આકૃતિ પણ આપેલી છે તો આ પ્રમાણે ફેરફાર થતા જોવા મળે છે ત્યાર પછી પાંચમો પોઈન્ટ છેલ્લો પ્રકાર મૂલ્ય અપેક્ષ માર્ગ મૂલ્ય અપેક્ષ માર્ગ એટલે આપણે અહીંયા સામાન્ય જોવા મળે છે સામે છે કે 10% અને 20% ફેરફાર છે 57 માર્કમાં 5% કે 10% ફેરફાર થાય છે તો આપણે કહી શકીએ મૂલ્ય અપેક્ષ માર્ગ છે કે કિંમતમાં ફેરફાર થાય છે 57 માર્કમાં નજીવા ફેરફાર થવા મળતા હોય છે તેની વસ્તુની માંગને મૂલ્ય અપેક્ષ માર્ગ કરે છે દાખલા તરીકે જી વસ્તુની કિંમતમાં 20% નો વધારો થાય તેની માંગમાં પરિણામે ફક્ત 5% નો ઘટાડો થાય છે જો20% બધું વેપાર કરવું જોઈએ કે નથી થતું ઓછો વેપાર થાય તો તેનું મૂલ્ય અપેક્ષ માર્ગ કહેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ અહીંયા આપણા જે કઈ પણ પ્રકાર છે જે કઈ પણ બાબતો હતી એ 5 પ્રકારની બાબતો છે જેમાં આપણે મૂલ્ય એકમ માર્ગની જે બાબતો છે સાપેક્ષતાના પ્રકાર સાથે એવા 5 પ્રકાર હતા આગળના ટોપિકમાં આપણે જે શીખ્યા હતા આ ટોપિકમાં આગળના ટોપિકમાં બે શીખ્યા એક સાથે જોઈએ કે આગળ હતા તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માર્ગ તો એનો જે ટાઈપ ઓફ બાબત છે એનું સૂત્ર આ પ્રમાણે હતું ઇક્વલ જ્યારે વસ્તુની કિંમત અંતે નજીકો ફેરફાર કરતો હોય માર્ગમાં અહર ફરિયાદ ભાંગી દે એટલે કિંમત છે 10 રૂપિયામાં ફેરફાર કીધો વધે ઘટે ગમે તો આપણે મેં 10 રૂપિયા કિંમત ઘટી એટલે ઘટાડો થયો માર્ગમાં એ કદાચ તેની 40% આપની સીધી કરી દીધી હોય 100% થાય અમર્યાદિત ફેરફાર થાય લિમિટેશન વગર અને જે સિગ્નલ પ્રમાણે કહી શકે કે આ પ્રકારની જે ફેરફાર થતો હોય છે તો એને અનંત કહેવામાં આવે ગણ તમે ભણી ગયા છો 9માં 10માં ગણની નિશાન અનંત ગણો ફેરફાર કોઈ લિમિટેશન તો પહેલો પ્રકાર આપણે આગળના ટોપિક પાસે જ્યારે બીજો પ્રકાર એની સાથે હતો જે કાંઈ સંપૂર્ણ જે મૂલ્ય અપેક્ષ માર્ગ તો એમાં 0 ફેરફાર કોઈ જાતનો કંઈ ત્યારે નથી થતો કિંમત 10 ઘટાડો થાય તો 20% ઘટાડો થાય 30% ઘટાડો થાય તો માર્ગમાં કાઈ ફેરફાર નહીં સ્થિર જ રહે તો આમાં આપણે કહી શકીએ કે આ જે નિયમ આપણે જે વિરોધ હતો તે કેવી
पर वस्तु कहते हैं सामान्य कीमत वाली वस्तु की बात करिए, नमक मीठू देसी भाषा में वही तो वाले नहीं गाँव होता है क्या वैसे जैसे अंदर भी आप बोलिए कि वस्तु जनता बोले अगर जमा हजार रुपया हो गया प्राप्त नहीं है कहीं भी आप देखो उपयोग नहीं करता ये तो जो एक प्रमाण वाले वस्तु के पूजा करते हुए स्टैंडर्ड भी कहता है कि बाजार वाले वाले अपने जो कैंडी है वो सब ले लेंगे तो वे जांच नहीं है जांच के बाद अगर आपने एक जांच में 10 20 अंदर ले 20 रुपया करना है तो फिर पर पड़ तो सूर्य हमारा के लिए लिए जी कर के ये होता है पर तो यूज में नहीं लेवा तो जो डेटा जो कैलकुलेशन उपयोग करना है अभी संख्या ने ध्यान में रखी नहीं उपयोग में जो प्रतियोगिता है कितनी गति से लोग उपयोग कर रहे हैं વસ્તીના માળખાની સાથે લેને લેવા દેવા હોતા નથી ભાઈ વસ્તી ભાઈ આ એક છે 10% કે 2% નો વધારો થયો હોય પણ કિંમતમાં કોઈ તો ફેરફાર નહીં માલમાં કોઈ ફેરફાર ન થાય તો એને કહેવામાં આવશે જે મૂલ્ય અંકેશમાં સંપૂર્ણ મૂલ્ય અંકેશમાં આ જે કઈ પણ પાવલ હોય તો આ પ્રમાણે અહીંયા આપણા જે માગણી મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકાર આ આખા માર્કેટ આયા તમને સામાન્ય સમજાય માર્કેટ ની અંદર તમે કદાચ દૂધનો વ્યવસાય કરવા બેસો ત્યારે આ સબ્જેક્ટ એટલે જોવા મળશે કે ભાઈ આપણે એક તો કોમર્સ ફીલ્ડ આપણે કદાચ કાલે સવારે કોઈ પૂછે તો બહારની કોલેજમાં હોય તો પૂછે કે ભાઈ શું કરો કે કોમર્સ નો સ્ટુડન્ટ અને કેવા માર્કે 10% કિંમત ઘટે 20% માંગ હોય એ કયો નહીં લાગે તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ 10% કિંમત ઘટે તો માર્કેટની કિંમત તો કેસ તો સમજ હતો એનો મૂલ્ય વિદ્યાર્થી માર્કેટ મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં જે ત્રણ પ્રકાર આપણે વાત કરતા આગળના લેક્ચરમાં 8.2 માં તમને બે પ્રકાર સમજાવેલા પાછળ રિવિઝન પણ કરાવી દીધું તો ખાસ આને ફ્લેગ પર સબસ્ક્રાઇબ કરીએ કે આ ચેનલ જ્યારે વિડિયો આવે છે તો સામે ટેક્સ્ટબુક રાખજો તો જ ખબર પડશે નહીતર પછી બાષ્પીભવન થતા વાર નહીં લાગે તો આ જે બાબત છે એના આધારે જે કાંઈ પણ ગણતરી હતો જે કાંઈ મર્યાદાની જે બાબતો સાથે આપણે જે આ ટોપિક સાથે જે ચર્ચા કરવા ખાસ કરીને આ સંજ્ઞાઓ છે એ યાદ રાખવાની અનંત છે બરાબર છે ગેરેન્ટી છે લેસ ધેન ધ ઇક્વલ તો આ બધી બાબતો અનંત શૂન્ય પણ આવે પાંચ છે એક તો અનંત એક શૂન્ય એક ઇક્વલ કે જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર કિંમતમાં થાય એટલું માનવા બીજો કિંમતમાં નજીવા ફેરફાર કિંમતમાં 10% ફેરફાર થાય તો માલમાં 20% તો કે માંગમાં જે ફેરફાર થતો તો એ ટકાવારી ફેરફાર પાછો એના ગ્રોથ અને માપને આધાર રાખે તો કે એના આવક સાપેક્ષતા કે હોય કે ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં જો ફેરફાર એ વસ્તુની માંગ વડે જો ભાગવામાં આવે તો આપણે ખરેખર એ બાબત છે કે માંગની આવક સાપેક્ષતા આપણે પ્રાપ્ત થઈ શકે હવે પછીનો નેક્સ્ટ આપણો જે લેક્ચર આવશે એમાં જો શું આપણે માંગની આવક સાપેક્ષતાના પ્રકાર પછી માંગની આવક સાપેક્ષતાના પ્રકાર જોવાના છે ત્યાર પછી આવશે જે બીજી બાબતો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું ખાસ વિદ્યાર્થી મિત્રો બધાને સૂચના જે પહેલા પણ કીધું હજી પણ કહું છું કે માર્ગના ચિત્રવાળો જે તમારો વિડિયો જુઓ ટેક્સ્ટબુક સામે રાખજો નહીં તો તકો પડશે એટલે યાદ રહેશે પણ થોડો નિયમ સમજવામાં ક્લેરિટી રહેશે તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે પાવર એન્ડ કિંમત અને માર્જિન તમને કન્સેપ્ટ ક્લિયર છે યસ કે એના આધારે આ પાંચ પ્રકાર જોવાના તો ખાસ બધા વિદ્યાર્થીઓને સૂચના એ ફાઈલ સ્કૂલ તરફથી એટલી મહેનત કરવામાં આવે તો હજી પણ જે લોકો એ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી વિડીયો લાઈક નથી કરતા વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ખાસ ઘરે રહેવાનું છે આ જવાનું
કરવાનું છે ને અને તમારી એક્ઝામ જે હશે એનું જે કાર માર્કો છે તમને મોકલવામાં આવશે કરેલી છે કે આપણે પેપર પર છે દિવાળી છે તો મહેનત કરતા રહો અને આજ તમારો સમય છે મહેનત કરવા માટેનો નહીતર પછી જો આમાં પાછો થઈ ગયા તો ભવિષ્ય આપણું ન બને એ જોવાની જવાબદારી તમારી છે આભાર